અનંત નેશનલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા તેમના ફેલોના લાઇવ એક્શન પ્રોજેક્ટ્સ માટે પેચા કૂચા ટોકનું આયોજન કરવામાં આવ્યું હતું. અનંત રાષ્ટ્રીય યુનિવર્સિટી 2018-19 જૂથના અનંત ફેલો દ્વારા મુખ્ય હિસ્સેદારી સરકારી પ્રતિનિધિઓ, એનજીઓ અધિકારીઓ, સમુદાય નેતાઓ અને બિલ્ડરોને પીચા કૂચા પ્રસ્તુતિઓનું આયોજન કર્યું હતું. આ પ્રસ્તુતિઓ વર્ષગાંઠ મોડ્યુલનો ભાગ હતો, જે યુનિવર્સિટીના અનુસ્નાતક પ્રોગ્રામો અનંત ફેલોશીપમાં લાઇવ એક્શન પ્રોજેક્ટ તરીકે ઓળખાતી હતી. રિયલ ટાઇમ સમુદાયોમાં સ્થિત આ મોડ્યુલનો વિચાર ફેલોને બિલ્ડિંગને દબાણ કરવા માટે છે કે બિલ્ટ એન્વાયરમેન્ટમાં અર્થપૂર્ણ હસ્તક્ષેપો જોવા લાગે છે. ફ્લેશ કાળજીપૂર્વક ગ્રાઉન્ડ પ્રસ્તાવ સાથે આવે છે. હાઇપોથેટિકલ કૂકી કટર ડિઝાઇન્સની વિરુદ્ધ વાસ્તવિક સમસ્યાઓ માટે અને તેમના ઉકેલો માટે મેરવનારાઓને શોધો. તેમના પીચા કૂચા પ્રસ્તુતિઓ દ્વારા વિદ્યાર્થીઓએ જે મુદ્દા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે તે અંગે કરી હતી. આ મુદ્દા ઉપર તેમનું વલણ તેઓએ તેમના લાઇવ એક્શન પ્રોજેક્ટ્સ દ્વારા સમસ્યાને ઉકેલવા માટે જે કાર્ય કર્યું છે તે વર્તમાન પ્રગતિ અને તેમના પ્રોજેક્ટની સફળતા માટે આમંત્રિત હિસ્સેદારો તરફથી પ્રાપ્ત થવાની આશા રાખી હતી. સપના રાવલ, સરબડલા જોશી, દીપક પટેલ ચેરમેન એપીએમસી, શિવાની શાહ એએમસી હેરિટેજ વિભાગ, ફરજના શેખ મહિલા પેચવર્ક અને આર્કિડ શુક્લા નેબુલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના કાર્યક્રમમાં આમંત્રણ આપનારા હિસ્સેદારોને આમંત્રણ આપવામાં આવ્યું, જે દૂરસ્થ અડચણને પડકારવાના હેતુથી રચાયેલ છે. વર્તતા સમયમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છ ભારતનું અભિયાન સાકાર કરી રહ્યા છે, ત્યારે આવા સમયમાં એપીએમસીમાંથી નીકળતા વેસ્ટનો ઉપયોગ, તેને કઈ રીતે અને બીજા સ્વરૂપમાં ઉપયોગ કરી શકાય, તેમજ અમદાવાદને હેરિટેજ સાઇટ તરીકે દરજ્જો આપવામાં આવ્યો છે, ત્યારે હેરિટેજ ઇમારતોની સાથે સાથે તેમની આસપાસ રહેતા તમામ લોકોને પણ તે હેરિટેજને અનુરૂપ તેમની વિચારધારાને જાણવામાં આવે અને તેમને પણ તેના એક ભાગરૂપે જોતા તેમને સમજવામાં આવે. વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં રાખી પ્રોજેક્ટ બનાવવામાં આવ્યા હતા. પોતાના બનાવેલ લાઇવ પ્રોજેક્ટ પર વિદ્યાર્થીઓને આનંદિત જણાતા હતા અને આવનાર દિવસોમાં પણ આવા અવનવા પ્રોજેક્ટ બનાવી તેને લોકો સમક્ષ મૂકવાની ઈચ્છા તેઓએ જણાવી હતી. કિંજલ સિકારી સાથે હિના મંસૂરી, જેએસ ટીવી, અમદાવાદ. હેલો, મેરા નામ ઉર્જિતા હૈ ઓર યે હૈ મેરી ટીમ. હમારા ટીમ કા નામ હૈ અપની મંડી ઓર હમારા જો પ્રોજેક્ટ હૈ, પ્રોજેક્ટ જિસકો લાઇવ એક્શન પ્રોજેક્ટ બોલા જાતા હૈ, ઇટ્સ અ 8-month પ્રોજેક્ટ જિસમે હમ કામ કરતે હૈ બિલ્ટ એન્વાયરમેન્ટ કે અલગ અલગ આસ્પેક્ટ્સ પે. હમને હમારા મુદ્દા શરૂ કિયા થા વેસ્ટ મેનેજમેન્ટ કે સિસ્ટમ્સ કો સમજને સે લેકર, પર ઉસસે હમારા ચેનલ એસા ડેલ્વ હુઆ કે હમ અપની જો એપીએમસી કી જમાલપુર મંડી હૈ એક્સપ્લોર કરતે કરતે ઉસ તક પહોંચ ગયે ઓર વહાં કે વેસ્ટ સ્ટ્રક્ચર કો સમજને લગે. બટ દેન વો સમજતે સમજતે હમકો પતા લગા કે દેર ઇઝ નોટ ઓનલી વેસ્ટ, દેટ્સ ધ ઓનલી ઇશુ અરાઉન્ડ ઇટ. વહાં કી લેબર સિસ્ટમ્સ, વહાં કે જો ઓર્ગેનિક સ્ટ્રક્ચર હૈ, જિસ તરહ સે માર્કેટ ફંક્શન કરતી હૈ, સિટીઝન્સ કો ઉસકે બારે મેં કિતની અવેરનેસ હૈ, યા ફિર હમ કૈસી જગહ કો એક વર્ક પ્લેસ કા દર્જા દેતે હૈ. તો એસી બહોત સારી ચીઝે હમકો એક્સપ્લોર કરને મિલી ઓર અભી હમારા પ્રોજેક્ટ જો ટેન્જન્ટ લે રહા હૈ, ઇટ કન્સિસ્ટ્સ અ લોટ અબાઉટ અન્ડરસ્ટેન્ડિંગ જો વહાં પે અલગ અલગ સ્ટેક હોલ્ડર્સ ઇન્વોલ્વ હૈ, ટ્રેડર્સ સે લેકર લેબરર્સ, ઉનકે હેલ્થ કન્ડિશન્સ કૈસે ચલ રહે હૈ, વો ઉસ વર્ક પ્લેસ કો કૈસે ઇમેજિન કરતે હૈ યા કૈસે ઉસકો એક્સેસ કર પા રહે હૈ, વહાં કી ઇકોનોમી કૈસે ચલ રહી હૈ, વહાં કે હાઇજીન સિસ્ટમ્સ ક્યા હૈ, ઓર વો ફર્ધર વો જો ફૂડ ઓર સિટીઝન કે બીચ મેં જો ડિસ્કનેક્ટ આ ગયા હૈ, હમ ઉસકો કૈસે એક બાર ફુલફિલ કર સકતે હૈ, કૈસે અવેરનેસ બઢા સકતે હૈ સિટીઝન કે બારે મેં, કે ઉનકી થાલી મેં જો ખાના આ રહા હૈ વો કિતને ચેનલ સે ગુઝર કર આ રહા હૈ. ઓર ઉસકે અલાવા હમને ઇન્ટરેક્શન કિયા અલગ અલગ ગવર્મેન્ટ ઓફિશિયલ્સ સે, જિસમે એએમસી કી બોડીઝ આતી હૈ, એપીએમસી કા હમકો ફુલ સપોર્ટ મિલા હૈ ઇસમે પૂરા કન્ડક્ટ કરને મેં. હમને ઇસમે હમારા એક પ્રોસેસ થા જિસકો હમ કમ્યુનિટી ઇમર્શન બોલતે હૈ, જિસમે હમને કમ્યુનિટી કો ઇતના અચ્છે સે સમજને કે લિયે એક હફતે તક ઉસી મંડી કે એન્વાયરમેન્ટ મેં 7 દિન તક હમ ઉનકે સાથ રુકે. હમને ડેલી વેજ વર્કર્સ કે સાથ ઉનકે જો ભી વો કામ કરતે હૈ ઉનકે સાથ ઉનકા કામ કિયા, ટ્રેડર્સ કે સાથ અગર વો કોઈ પ્રોસેસ કર રહે હૈ ઉનસે સમજા કે કૈસે વહાં પે સબ્જી આતી હૈ, કહાં કહાં સે આતી હૈ, ખેડૂત કો કિતના વહાં સે મિલતા હૈ જાયઝા. ઓર ઉસકે અલાવા હમને પૂરી એક હોલિસ્ટિક અન્ડરસ્ટેન્ડિંગ, સિર્ફ બિલ્ટ એન્વાયરમેન્ટ હી નહીં, લોગો કો ઉસ પે ક્યા ઇમ્પેક્ટ પડ રહા હૈ ઉસકે બારે મેં ભી સમજા, એન્ડ હમારા ઓલ ઇન ઓલ કાફી ગ્રોથ રહા હૈ.
उनसे हम ये आशा रखेंगे कि बहुत सारी चीज़ें हैं, सिर्फ छोटी छोटी वेस्ट साफ करना या लोगों पे रूल्स इम्पोज करना, सिर्फ यही कुछ चीज़ें नहीं हैं। बिहेवियर को कैसे इम्पैक्ट किया जा सकता है एक पूरी तरह के इन्वॉल्वमेंट से, कि गवर्नमेंट ऑफिशियल्स किस तरह इन्वॉल्व हो सकते हैं, किस तरह से अथॉरिटी बिना इम्पोज किए भी लागू की जा सकती है, बहुत सारी अलग अलग चीज़ें। हम उनसे ये आशा रखेंगे कि हमारे जो भी इनिशिएटिव्स ये छोटे छोटे हैं, एटलीस्ट वो सबको एक सतर्कता के उसमें लेकर आएं, सिटीजन्स को वाइडर अवेयरनेस मिले ताकि इसका एक वाइडर इम्पैक्ट आ सके सब पर। अगर ऐसा हो सकता है तो बहुत बढ़िया हो जाएगा, क्योंकि स्वच्छता अभी एक काफ़ी उभरता हुआ मुद्दा है और सभी इसके लिए कंसर्न है। अगर हमारी साइट पे इसका कुछ योगदान मिलता है उस टीम की तरफ से हमको, तो आई थिंक वहाँ पे काफ़ी सारी चीज़ें हो सकती हैं, लाइवलीहुड जनरेट हो सकते हैं, वहाँ की हाइजीन में इम्प्रूवमेंट हो सकती है। जो स्टोरेज के लिए अभी सब्जियाँ ऐसे खुले में रखी जाती हैं, उनकी हाइजीन या स्टोरेज कंडीशंस बेटर हो सकती हैं, काफ़ी इम्पैक्ट हो सकता है।